સુરતના પાંડેસરા વિસ્તારના ભગવતી નગરમાં આવેલા એક ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જેમાં તસ્કરો ઘરમાં રહેલા 1.80 લાખ રૂપિયાની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે ઘરમાલિકે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારના આવેલા ભગવતી નગરમાં અનિલકુમાર વિજયભાઈ દિવાકર પોતાના પરિવાર સાથે રહે છે અને દિવાકર પરિવાર ઘરને 4 જુલાઈથી 15 જુલાઈ સુધી તસ્કરોને પોતાના નિશાના પર લીધું હતું. તસ્કરોએ ઘરનો લાકડાના દરવાજાને નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરના કબાટની તિજોરીમાં રહેલા પાકીટમાં મૂકેલા 1.80 લાખ રૂપિયાની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે ઘર માલિકે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.